હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું બીજું વીટેક ટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું અગત્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો વિશે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં દિવસો વિશેનો એકાદો તો પ્રશ્ન પૂછાતો જ રહે છે. માટે આપણે દરેક મહિનાનો એક વિડીયો, એમ કુલ 12 વિડીયો બનાવીને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જાન્યુઆરી મહિનાના મહત્વપૂર્ણ દિવસો વિશે, કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. 1 જાન્યુઆરી, નૂતન વર્ષ દિવસ. અંગ્રેજી મહિના પ્રમાણે આ દિવસે વર્ષનો પ્રથમ દિવસ છે. આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને મોટા મોટા શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. 1-7 જાન્યુઆરી, માર્ગ સલામતી સપ્તાહ. આ સપ્તાહ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ઉજવવામાં આવે છે, જેમાં લોકોને શાંતિથી વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી કરીને અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય છે. 4 જાન્યુઆરી, વિશ્વ બ્રેઇલ દિવસ. અંધજનોને વાંચવા લખવા માટે ઉપયોગી એવી બ્રેઇલ લિપિની શોધ 1924-25માં લુઈસ બ્રેઇલે કરી હતી. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. 6 જાન્યુઆરી, મૂળભૂત ફરજ દિવસ. દેશનો દરેક નાગરિક પોતાની ફરજો વિશે જાગૃત રહે તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 9 જાન્યુઆરી, પ્રવાસી ભારતીય દિવસ. 9 જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વિદેશમાં રહેતા ભારતીયો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સજાગ રહે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ દિવસે NRIને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ આપવામાં આવે છે. 10 જાન્યુઆરી, વિશ્વ હિન્દી દિવસ. વિશ્વમાં હિન્દી ભાષાનું મહત્વ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 10 જાન્યુઆરીએ બીજો એક અગત્યનો દિવસ ઉજવવામાં આવે છે, જેને વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 12 જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવા દિવસ. યુવાનોમાં પ્રેરણા અને સાહસના પ્રતીક એવા સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1884ના રોજ થયો હતો. તેમણે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોવાનું સૂત્ર આપ્યું હતું. 15 જાન્યુઆરી, રાષ્ટ્રીય આર્મી દિવસ. આ દિવસ KM ચિનપ્પાની યાદમાં ઉજવાય છે. તેઓ બ્રિટિશ ભારતના છેલ્લા અને સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ કમાન્ડર ઇન ચીફ હતા. 23 જાન્યુઆરી, દેશપ્રેમ દિવસ. આ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં ઉજવાય છે. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ કટક એટલે કે ઓડિશા ખાતે થયો હતો. તેમણે જય હિન્દનો પ્રખ્યાત નારો આપ્યો હતો. 24 જાન્યુઆરી, રાષ્ટ્રીય બાલિકા દિવસ. ભારતમાં છોકરીઓને જીવનમાં આગળ વધવા માટે સપોર્ટ અને પૂરતી તક મળે તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સ્ત્રી પુરુષ અસમાનતામાં ઘટાડો થાય તેવો પણ એક ઉદ્દેશ્ય રહેલો છે. બેટી બચાવો અને બેટી પઢાવો નારો આ દિવસને સુસંગત છે. 25 જાન્યુઆરી, રાષ્ટ્રીય મતદાતા દિવસ. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને મત આપવા માટે પ્રેરણા આપવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 25 જાન્યુઆરી 2011થી થઈ હતી. 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ. આપણા દેશમાં આ દિવસનું મહત્વ ખૂબ રહેલું છે. આ દિવસ ઉજવવાનું કારણ એ છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ દેશમાં લાગુ થયું હતું. પ્રજાસત્તાક એટલે કે રાજ્ય અને રાષ્ટ્રના નેતાઓની પસંદગી ચૂંટણી દ્વારા થતી હોય, તેનું શાસન વંશ પરંપરાગત ના હોય. આ દિવસે શાળા, કોલેજો, સરકારી કચેરીઓ અને વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજીને ધ્વજવંદન કરવામાં આવે છે અને લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના કેળવવામાં આવે છે. 28 જાન્યુઆરી, લાલા લજપતરાય જયંતિ. લાલા લજપતરાયની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1865ના દિવસે થયો હતો. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા હતા. તેઓ લાલ બાલ અને પાલની ત્રિપુટીના મુખ્ય વ્યક્તિ હતા. 30 જાન્યુઆરી, શહીદ દિવસ. 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધી શહીદ થયા હતા. તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. તેમની હત્યા નથુરામ ગોડસેએ કરી હતી. નીચેના દિવસોને પણ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 23 માર્ચ, આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ શહીદ થયા હતા. 17 નવેમ્બર, લાલા લજપતરાયની પુણ્યતિથિ નિમિત્તે તેને શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 19 નવેમ્બર, રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જાન્યુઆરી મહિનાના અગત્યના દિવસો વિશે આટલું જ, હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું ફેબ્રુઆરી માસના અગત્યના દિવસો વિશે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો ઉપયોગી બની રહે. ઓલ ધ બેસ્ટ.